ಹರಿಜ್ಜನ್ ಪದ್ಮ ಹೇಳುವ ಪಂಚಸೂತ್ರ. ಪಂಚಸೂತ್ರನೇ ಹೃದಯನಾ ಪೂರ್ಣ ಬಹುಮಾನ આપણા કેટલાય જન્મોના સુકૃતના પરિણામ સ્વરૂપે પ્રભુની આ વાણી આપણા સુધી પહોંચી છે. જેણે જેણે પહોંચાડી, જેણે જેણે સાચવી અને જેણે જેણે અહીં સુધી આ વાણી પહોંચાડવામાં નિમિત્ત રૂપ બન્યા, એ સર્વ પ્રત્યે કૃતજ્ઞ ભાવથી પ્રણામ કરી એક બે મિનિટ, ત્રણ મિનિટ, ચાર મિનિટ આ વાણી આપણા હિતનું મૂળ કારણ છે. આ વાણી એનું સેવન એ આપણા કલ્યાણનું પરમ બીજ છે. આના થકી જ આ ભવરૂપી સમુદ્ર એમાં સહેલાઈથી તરી શકશું, નિશ્ચિત મુકામે પહોંચી શકશું એવી શ્રદ્ધા, એવો ભરોસો, એવી આસ્થા, એવો વિશ્વાસ એના પ્રત્યે સ્થિર હૃદય આપણે બધા રાખીએ. દીકરો બેઠો છે. પ્રભુ કૃપા રસ તુ ઉધર બોલે થા એક જણે એક ખુરશી ની વ્યવસ્થા કરવી છે. માટે બધો કલમળા ભગવાન માલકોશ કે સૂર જો કોઈ પ્રસ્તાવના કી જરૂર. Thank you.
अहित थे मुझे नित्य निवार जे अहित थे मुझे नित्य निवार जे हित पथे मुझने વિચારો આપે છે જૈન દર્શન પ્રભુએ સર્વજ્ઞપણામાં
પોતાના જ્ઞાનથી આ જગતના હિત માટે જે જગતનું દર્શન જે કર્યું એ જગત કેવું છે એ બધા વિચાર સૂત્રો આવ્યા. તો એ વિચાર સૂત્રોમાં જીવ વિચાર, નવ તત્વ એ બધું આવે. અને ત્રીજો બહુ જ મહત્વનો વિસ્તાર જે છે એ વિકાસ સૂત્રો છે, કે જે સૂત્રોના પાઠથી એ પાઠ કરનારનો આંતરિક વિકાસ થાય. જે સૂત્રોના પાઠથી એની અંતરંગ ભૂમિકા એવી નિર્મળ બને કે જેના કારણે નાનકડું પણ બીજ મળે અને ભૂમિકાના કારણે ઘણા બધા કલ્યાણનું એક કારણ બને. આ બધા બહુ સ્પષ્ટ છે, તમને પણ ખબર છે. વરસાદ થવા માત્રથી કોઈ જગ્યાએ પાક થાય ખરો? વરસાદ થાય એટલા માત્રથી પાક થાય ખરો? બીજ અને ભૂમિ જો ઉત્તમ હોય તો થોડો વરસાદ મળે તો પણ ઘણા વૃદ્ધિનું એક કારણ બની શકે. અને બીજ નથી હોતું, ભૂમિ બરાબર ન હોય તો અઢળક વરસાદ પડે અને અઢળક વરસાદ પડ્યા પછી પણ એ પાણી વહી જાય, સામાન્ય વિનાશ થોડો સમય એ ભૂમિને લાગે પણ એનાથી એનો પાક ન થાય. એમ જ્યાં સુધી મારી કે તમારી યોગ્યતા ન થાય, મારે કે તમારી અંતરંગ ભૂમિ એ જો શુદ્ધ ન થાય તો ઉપરતા દેખીતા મળતા અનેક શુભ આલંબનનો વરસાદ એ આવીને વહી જાય. થોડો વિનાશનો અનુભવ સામાન્ય થાય પણ એનાથી વધારે એનો લાભ ન થાય. આ દ્રષ્ટાંત સમજી શકાય? એ જ રીતે પ્રભુ એમ કહે છે કે અનાદિકાળના આપણા પરિભ્રમણમાં આપણને અનેક વખત સારા સંજોગો મળ્યા છે. કેવી રીતે મળ્યા? તો કે જુદી 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 યોનિમાં જુદી જુદી જગ્યાએ થયેલી અકામ નિર્જરાના કારણે એ જે પુણ્યનું થોડું બેલેન્સ ભેગું થયું હોય એના કારણે, દાખલ કે માણસને શ્રીમંત થવું હોય તો એક જ રસ્તો નથી, ઘણા રસ્તા છે. કોઈ માણસ ખૂબ મહેનત કરે અને ધીમે ધીમે બચાવે, કોઈક માણસને લોટરી લાગે, કોઈક માણસનો જન્મ જ મિલિયનર્સના ઘરે થઈ જાય. રસ્તા છે ને જુદા જુદા. કરોડપતિ થવું હોય તો એક જ રસ્તો નથી, અને કોઈ તમે અમિતાભના શોમાં પહોંચી જાય ને કરોડપતિ બની જાય. કહેવાનો આશય કે જુદી જુદી રીતે જેવી રીતે કરોડપતિ માણસ થાય છે એમ દરેક જીવનું તથા ભવ્યત્વ જુદું જુદું છે. યોગ્યતા તથા ભવ્યત્વ એટલે યોગ્યતા, એ અર્થમાં. તો તમને અને મને અત્યાર સુધીમાં અનેક વખત શુભ સંજોગો આ જન્મમાં નહીં ભૂતકાળમાં પણ ઘણી વાર મળ્યા છે, પણ આપણી પોતાની, તમને ખબર છે આપણે ત્યાં સ્તવનોમાં ઘણી વાર પેલો શબ્દ આવે છે પુષ્કરાવર્ત મેઘ. પુષ્કરાવર્ત મેઘ એટલે શું? હા, સ્તવનમાં ઘણી વાર સાંભળ્યું છે ને આ શબ્દ પુષ્કરાવર્ત મેઘ ની જેમ પ્રભુ આવે. પુષ્કરાવર્ત મેઘ એટલે શું? બધાનો ભાવ છે પણ એનો ચોક્કસ અર્થ બહુ સરસ સમજવા જેવો છે. એક વખત વરસાદ પડે અને પછી 12 વર્ષ સુધી પણ ત્યાં પાણીનું ટીપું ન આવે તો પણ એ પાણીમાં એટલું સત્વ એ સ્વરૂપે આવી જાય જમીનમાં કે 12 વર્ષ પાક ચાલુ રહે. સમજાયું? એટલે ભગવાનની વાત પુષ્કરાવર્તના મેઘ સમાન પ્રભુની વાણીને કેમ કીધી? કે એક જન્મમાં પણ પ્રભુની વાણી પુષ્કરાવર્ત મેઘ જેવી જો હૃદયની ધરતી પર પડે અને પછી જન્મ બદલાઈ જાય, પછી નિમિત્ત ન મળે અને છતાં પણ તે ભવની અંદર પણ એની યોગ્યતાના પ્રભાવે ત્યાં એનું કલ્યાણ કરતા 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 એને ઠેઠ ઉપર સુધી પ્રભુ લઈ આવે.
કેટલોક વરસાદ એક દિવસ પૂરતો, કેટલોક વરસાદ ચાર મહિના પૂરતો, પણ તો બાર બાર વર્ષ સુધી. એમ પ્રભુની વાણી એને જો ધારણ કરનારું હૃદય હોય તો એ હૃદય ધારણ કરેલા હૃદયમાં એ પ્રભુની વાણી જો પડે, એ બહુમાનપૂર્વક અંદર જો ઝીલાય, તો જન્મ બદલાઈ જાય, સંજોગ બદલાઈ જાય, જીવદળ એટલું મજબૂત થઈ ગયેલું હોય કે ત્યાં પણ તે ગતિમાં તે ભાવમાં પણ એના કલ્યાણનું કારણ બને. માટે પ્રભુની વાણીને પુષ્કરાવર્ત મેઘની ઉપમા. આપણે તો પારિભાષિક શબ્દોની બહુ મજાની દુનિયા છે. એટલે મૂળ વાત જે આપણે કરતા હતા, પહેલો ભાગ કયો સૂત્રનો? આચાર. બીજો ભાગ કયો? વિચાર. ત્રીજો? આ ત્રીજા ભાગની અંદર જે કેટલાક સૂત્ર આવે છે એમાંનું પહેલું અથવા પાયાનું સૂત્ર કહીએ તે પંચસૂત્ર છે, કે જે આત્માનો વિકાસ કરે. આત્માનો વિકાસ કરે એટલે શું? કે એનામાં રહેલી જે કંઈ પણ નકારાત્મકતા છે, ઉત્તમતાને ખીલવવાનો જે અભાવ છે એ દૂર થતી જાય. પછી નાનકડું પણ એને નિમિત્ત મળે, નાનકડી પણ એને અનુકૂળતા મળે, અને ઘણી મોટી યાત્રા કરી જાય એવી જે કેપેસિટી ડેવલપ થવી જોઈએ, એ કેપેસિટી કરનારું જે સૂત્ર હોય તે પંચસૂત્ર છે. મૂળ આગમ ગ્રંથોમાં ચૌસરણ પહેરના વગેરે જે મૂળ આગમ ગ્રંથો છે એ મૂળ વિષય છે. અને ભગવાન હરિભદ્રસ્વામી મહારાજ છેલ્લા થોડા વર્ષો પહેલા આ ગ્રંથ કોણે રચ્યો, રચયિતા છે એના વિશે અવઢવ હતી, એટલે એમ લખાતું હતું, તમે જોયા હશે ઘણા સૂત્રોમાં, ચિરંતનાચાર્ય કૃત. બરાબર? ચિરંતનાચાર્ય કૃત એટલે શું? કોઈ પ્રાચીન કોઈક આચાર્ય દ્વારા રચિત, કોઈ નામ નહોતું એ. પણ આપણે ત્યાં એટલી બધી ભવભીરુતા મહાત્માઓમાં કે જ્યાં સુધી કોઈ સ્પષ્ટ ન મળે તો તે વખતે પણ એ આદર્શ ઉભો રાખ્યો હોય એ ન થાય. એટલે વર્ષો પહેલાના છપાયેલા પુસ્તકોમાં તમને મળશે ચિરંતનાચાર્ય કૃત. આજે પણ એવી ઘણી બધી રચનાઓ છે કે જેના રચયિતાના નામ ખબર નથી. બે કારણસર, રચયિતાની જે નિષ્પૃહતા હોય એટલે એ ક્યાંય ઉલ્લેખ એમણે કર્યો ન હોય, આપણી જે ઉત્તમ તત્વો પ્રત્યેની અમુક પ્રકારની ઉપેક્ષા હોય એટલે નોંધ ન લીધી હોય, સમજાય છે હું બોલું છું, અને આ બધા કારણોસર. પણ પછીના વર્ષોમાં એટલે કે છેલ્લા દસેક વર્ષ પહેલા જ્યારે તે મહાત્માઓ જંબુડી જે મારા સાહેબ, શિવચંદ્ર સુરી મારા સાહેબ, પ્રદ્યુમ્ન સુરી મારા સાહેબ અને આ બધાએ સાથે મળીને એનું મથામણ કર્યા પછી જ્યારે નિષ્કર્ષ નીકળ્યો કે આ સૂત્ર હરિભદ્ર સુરી મહારાજનું છે, એટલે હવે પછી જેટલું પબ્લિશ થઈ રહ્યું છે એમાં એ ઉલ્લેખ શરૂ કર્યો છે કે હરિભદ્ર સુરી મહારાજ એમના દ્વારા રચિત આ પંચસૂત્ર છે. એટલે ઉલ્લેખ એ રીતે કર્યો છે કે આ સૂત્ર શું છે, એ સૂત્ર કેમ છે, એ સૂત્રનો આધાર શું. બહુ સ્પષ્ટપણે કહ્યું કે જેણે આત્માનો વિકાસ કરવો હોય એને માટેનું આ સૂત્ર છે. તો કે આત્માનો વિકાસ એટલે શું? તો કે આ ચાર લીટીમાં છે ને આખી ગાથા છે, જે પ્રાર્થના એમાં એની સમરીનો માપ, મેપ, ડિરેક્શન આપી દીધું. શું ડિરેક્શન આપ્યું? પ્રભુ કૃપા રસ તું વરસાવજે. હવે આ કેમ, કેવી રીતે? તો એક તમને એક સરસ વાત કરું. આપણે આ હોલ, આ રૂમ છે, રાત્રિનો 12 વાગ્યાનો સમય છે, અહીંયા બધું જ છે, પણ આપણે રાત્રે 12 વાગે જ્યારે આ રૂમમાં આવીએ છીએ તે વખતે આપણને કશું દેખાય, દેખાય છે કશું? છતી આંખે છતાં ચશ્માએ, છતું વિઝન હોવા છતાં રાત્રિના 12 વાગે આપણે આ રૂમમાં આવીએ છીએ તો કશું દેખાય છે? આપણા ઘરમાં જઈએ દેખાય છે? નથી દેખાતું. તે વખતે શું કરીએ છીએ? આપણે સ્વિચ પાડીએ છીએ અને પ્રકાશ થાય છે. બરાબર છે? જેવો પ્રકાશ થાય એટલે ખબર પડે કે આ બાજુ દિવાલ છે, આ બાજુ દરવાજો છે. પ્રકાશ થાય એટલે ખબર પડે ને કે આ બાજુ દિવાલ છે, આ બાજુ દરવાજો છે. એમ વિઝન સ્પષ્ટ બને એમાં કારણ શું બન્યું? આપણી દ્રષ્ટિ કે ઉપરનો પ્રકાશ? મૂળ કારણ પકડવું પડે.
પહેલું મૂળ કારણ જેના વિના કાર્ય ક્યારેય સફળ ન થાય એને મૂળ કારણ કહેવાય. દાખલા તરીકે આંખ તો હતી જ આપણી દ્રષ્ટિ તો, છતાં કાર્ય નહોતું થયું એટલે મૂળ કારણ ન થયું. પણ લાઈટ થઈ એને વિઝન સ્પષ્ટ કર્યું એટલે લાઈટ શું બન્યું અહીંયા? મૂળ કારણ. પછી સબોર્ડિનેટ કારણ છે પાછું આપણું, પણ મૂળ કારણ શું થયું? લાઈટ થયું. હરિભદ્રસુરી મહારાજ લલિત વિસ્તરા ગ્રંથની અંદર એમ કહે છે, એકોપી શુભ ભાવ, એક પણ શુભ ભાવ એ અરિહંતની કરુણાના સ્પર્શ વિના શક્ય નથી. મને કે તમને એક દર્શન કરવાનો આવતો વિચાર, કે મને કે તમને નૌકારસીના પચકાણનો આવતો ભાવ, મને કે તમને આ જ્ઞાન પ્રત્યેનો આંશિક પણ હો ભાવ, એ જે કંઈ પણ છે એ પ્રભુની કરુણાના સ્પર્શ વિના શક્ય ન હોય. માટે કોઈ પણ આરાધના કરતા પહેલા તો કે આપણું શું કામ શું કહી છે, જો એનાથી થવાનું હોય તો કે લાઈટ તો હતી તો સ્વિચ કોણે પાડી? ઘરમાં ઇલેક્ટ્રિકસિટી તો હતી જ, એમ પ્રભુની કરુણા સતત વર્ષે છે, પણ મારા હૃદયમાં બહુમાન નામની સ્વીચ પાડતા મને આવડે તો એની કરુણાનો સ્પર્શ. લાઈટ તો હતી જ, પણ એ લાઈટને પ્રારંભમાં એ લાઈટ સિદ્ધિ મને પ્રકાશ નથી આપતી. મેં જયારે ઇનિશિયેટિવ લીધું, મેં જયારે સ્વીચ પાડી, તો સ્વિચ પાડતાની સાથે હાજર રહેલી જે ઇલેક્ટ્રિકસિટી હતી એણે માર્ગ સ્પષ્ટ કરી દીધો અને પ્રકાશ આપ્યો. બરાબર છે? પછી મારું આંખનું વિઝન હોવું એ પછીનું કારણ શરૂ થશે, પણ મૂળ કારણ શું બન્યું? પ્રકાશ. હવે પ્રકાશ થવાનું મૂળ કારણ શું? સ્વિચ. એટલે કે મારો પુરુષાર્થ. મારો શું પુરુષાર્થ? કે ભગવાન પ્રત્યેનો અહોભાવનો પ્રગટ થતો ભાવ એ મારો પુરુષાર્થ છે. અને તમને નાનકડો રસ્તો બતાવું, તમે જે આરાધના કરતા હો, તમે ઉઠીને એક નૌકારવાળી ગણતા હો, તમે ક્યારેક દર્શન કરતા હો, તમે ક્યારેક પૂજા કરતા હો, તમે રોજ કંઈક કરતા હો, જે કંઈ કરતા હો, આ સૂત્રમાં અત્યારે કરવાની પ્રોસેસની વાતમાં હું નથી જતો, પણ આ સૂત્ર એવું શીખવાડે છે કે જે કરો છો એ કઈ રીતે કરો, જે કરો છો એ કઈ રીતે કરો. તો સવારે જ આપણે બેઠા, સવારના સેશનમાં જે સ્પષ્ટતા થઈ, કયું પહેલો ગુણ કયો આવ્યો? તો કે શું? તો કે નાનકડો પ્રયોગ તમને બતાવું, કે દાખલા તરીકે તમે નૌકારસીનું પછકાણ આવે તો તમે જુઓ છો કે ટાઈમ થયો ભાઈ આટલા વાગે નૌકારસી આવે છે, તો જેવી તમે ટાઈમ થયો મુઠ્ઠી વાળી નૌકાર ગણ્યા, નૌકારસીનું પછકાણ પાડ્યું, તમે વિધિ કરી, પણ તમે એની પહેલાનું એક ચરણ ન કર્યું. અને એની પહેલાનું ચરણ એ હતું, એક મિનિટ બેઠા, ઊંડો શ્વાસ લીધો, આંખની અંદર વિનાશ આવે એવા ભાવથી કે ભગવાન કેવો નસીબદાર છું, કેવો નસીબદાર છું, ભગવાન તમે મળ્યા, મારા ગુરુ આવવા મળ્યા, મારા માતા પિતા આવવા મળ્યા, મારો મિત્ર આવો મળ્યો, એને મને નૌકારસી નામનો ધર્મ બતાવ્યો. કેવું સરસ થયું! હું તો આહારની લાલસામાં ગમે ત્યારે ગમે તે ખાતા પીતા જીવનારી દુનિયાનો જીવ હતો, મને આ ઉપકાર મારી પર કર્યો, કેવું સુંદર થઈ ગયું, કેવું સુંદર થઈ ગયું, વાહ ભગવાન તમારો બહુ ઉપકાર. અને મુઠ્ઠી વાળી મને ઉપકાર, તો પહેલું ચરણ શું હતું? બ્રહ્માંડ. એ થયું. બીજું ચરણ શું આવ્યું? વિધિ. તો તમે વિધિ કરી, અને પછી ઔચિત્ય. ઔચિત્ય હતું એટલે જે પચકાણ લીધું એ પચકાણને યોગ્ય સમયે એવી રીતે એનું પાલન કર્યું. દેરાસર જાઉં છું, દર્શન કરવા જાઉં છું, સીધા અંદર જતા રહો છો, જતા રહો છો, સીધા અંદર જતા રહો ને, એની જગ્યાએ દેરાસર જતી વખતે પાંચ મિનિટ, દસ મિનિટ, જેટલો તમારો અવકાશ છે, પાંચ મિનિટ પડી તો પાંચ મિનિટ આમ ઓટલા પર ગયા, ઓટલા પર બેઠા, ઓટલા પર બેસીને તમે બે મિનિટ, ત્રણ મિનિટ, જેટલો તમારો અવકાશ. નાટકીય નથી કરવાનું, કંઈ કોઈને કહેવા ખાતર નથી કરવાનું, કોઈ ફોર્માલિટી. આપણી મોટી તકલીફ શું છે ખબર? ભગવાને એક વાક્ય કીધું હોય કે વ્યવહારમાં ધર્મ લાવવાનો,
આપણે બે વાક્ય પકડી લીધા, પણ જગ્યા બદલી ગાવી ધર્મમાં વ્યવહાર લાગ્યો. સમજાય છે શું બોલું છું? પ્રભુ એમ કે છે કે તારા બધા વ્યવહારમાં તું ધર્મનું પાલન કરજે, અને આપણે બધા ધર્મમાં વ્યવહારનું પાલન શરૂ કરીશું. અજ્ઞાનના કારણે, અભાવ સમજણના કારણે. એટલે મોટી મજાની વાત શું છે ખબર છે? દેરાસર જવાનું છે. દેરાસર જતી વખતે તમે આટલો પ્રયત્ન કરો ખાલી 2-3 મહિના માટે, અને જોજો તમારી આરાધના એનું તેજ બદલાઈ જશે. દેરાસર જતા પહેલા 2 મિનિટ ઓટલા પર બેઠા, કોણે કોણે ચૈત્ય બાંધ્યા, કોણે આ ચૈત્યનું નિર્માણ કર્યું, કોણે કોણે આ ચૈત્યનું વિધાન કર્યું, ક્યાં ક્યાંથી અમારા જેવા જીવોને આવું આલંબન કોણે કોણે પૂરું પાડ્યું. વાહ વાહ, કેવું પ્રભુનું શાસન, કેવી પ્રભુના શાસનની વ્યવસ્થાઓ, કેવી સાત ક્ષેત્રની વ્યવસ્થાઓ. વાહ પ્રભુ, કેવું સુંદર સમવસરણમાં આપ બેઠા હશો. રોજ જુદા જુદા ભાવો છે અમારો. આપ સમવસરણમાં બેઠા હશો અને સમવસરણમાં આપની આપ દેવછંદમાં વિરાજમાન હશો, અને તે વખતે ગૌતમ મહારાજા બેઠા હશે, અને તે વખતે ઇન્દ્ર બેઠા હશે, તે વખતે સૈનિક મહારાજા આદિ બેઠા હશે, અને ચૈત્યના તે એક એક વિધાનોની ક્યાંક ગણધર પરંપરા હોય, સૂરી પરંપરા હોય, આખી વ્યવસ્થાઓ જે સ્વરૂપે કહી હશે, આ કેવું સ્વરૂપ હશે. એ સંપ્રતિ મહારાજા કેવા કેવા જીવનમાં આવા આવા સુકૃતો કરી આટલા જીવન ભરાવ્યા હશે. મારું સૌભાગ્ય છે મને આ વારસો મળ્યો, આટલું કર્યું અને પછી દેરાસર ગયા. પહેલું ચરણ શાનું કર્યું? હવેનું ચરણ શાનું છે? વિધિ. એમાં આપણે થોડા ઘણા છીએ, એટલે અત્યારે હું એ વિષય નડતો નથી, કારણ કે તમને ખબર નથી વિધિમાં અસંખ્ય વિકલ્પ આપ્યા છે. મૂળ હેતુને સિદ્ધ કરે એવા અસંખ્ય વિકલ્પો આપ્યા છે, એટલે એને હું અત્યારે રડતો નથી, આખો સ્વતંત્ર વિષય છે. પછી તમે દેરાસરથી નીકળો છો, અને જેવા દેરાસરથી નીકળો એટલે તરત જ આપણું મગજ શું શરૂ થઈ જાય, કિરણ ભાઈ જોબ પર જવાનું છે, ઘરે પહોંચવાનું છે, થોડું મોડું થઈ ગયું છે, અથવા વહેલું છે તો થોડુંક આટલું ઘરે જઈને આમ કામ કરી લઈશ. ઇમિજિએટ વી સ્ટાર્ટ ઇટ, ત્યારે ના પાડી કે 2 મિનિટ ઓટલા પર બેસવાનું. બમ્પમાં એક સરફેસ અને બીજી સરફેસ વચ્ચે જ્યારે ડિફરન્સ પડતો હોય ત્યારે જેને બમ્પની જેમ જતા આવડે એને જર્ક ઓછામાં ઓછો લાગે. બમ્પ શું કરે? બે સરફેસ વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એને સર્ટેન એંગલમાં તમને આપી દે જેથી તમને જર્ક ઓછામાં ઓછો લાગે. અધ્યાત્મના તે ભૂમિકામાં જો તમે ખરેખર ગયા હો તો સંસારમાં તરત જઈ ન શકે. જર્ક લાગે કારણ કે બંનેનું તાપમાન જ જુદું છે, બંનેનું તાપમાન જ જુદું છે. એકમાં કેવળ પરમ તત્વ સાથેનું અનુસંધાન છે અને એકમાં કેવળ જગત સાથેના સંબંધોનું દુનિયા છે. તો જે સહેલાઈથી જઈ કેવી રીતે શકાય? પણ એ તો અંદર થયેલું હોય તો ખબર પડે, અંદર અનુસંધાન પકડાયું હોય તો ખ્યાલ આવે. અને એક જ તમે જોજો, ઘણી વાર શુભ ભાવોની એકદમ ધારાણી આવ્યા પછી પણ એ બહુ ઝડપથી પડી જાય છે, બહુ ઝડપથી પડી જાય. તો કે કેમ બને છે? તો કે એનો એક જર્કની સ્પેસ આપણે આપવો જોઈએ. અને એ ઓટલા ઉપર આપણે વડીલોમાં તમને જાણીએ જાણે પણ ટેવ જોવા નહીં મળશે. તમે જો જૂના વડીલોને થોડું યાદ કરશો તો પણ એ દેરાસરથી નીકળ્યા પછી ઓટલા પર કે બહાર બાંકડા પર થોડીક વાર બેસે પછી ઘરે જતા. અને આ પરંપરા કે આ વિધિ જે છે આ ઔચિત્યનો ભાગ છે. શાનો ભાગ છે? ઔચિત્યનો. અને આનું મૂળ તમને ગૌતમ મહારાજામાંથી મળશે. એટલે કેવી રીતે? તો કે અષ્ટાપદની યાત્રા કરવા જ્યારે ગૌતમ મહારાજા પધાર્યા, આ તો ઘટના બની હોય એના આધારે જ ખબર પડે. આપણને તમને એક સવાલ પૂછું, અંગૂઠામાં જે લબ્ધિ હતી એ કયા ગૌતમ કયા ગણધર ભગવંતને હતી? કયા ગણધર ભગવંતને હતી? બધા જ ગણધર ભગવંતોને આ બધી જ લબ્ધિ હોય, પણ એટલા ધીર ગંભીર સાગર સમાન હોય કે કોઈ બોલે નહીં કે અમારી પાસે આ લબ્ધિ છે. આ તો અવસર આવે અને તે વખતે ક્યાંક પ્રગટ થઈ ગયું તો જગતને એની જાણ થાય. એ કહેતા ના પણ મારી પાસે લબ્ધિ છે. એટલે ગૌતમ મહારાજાની લબ્ધિ પ્રસિદ્ધ થઈ
કારણ કે ગૌતમ મહારાજાના જીવનમાં બે ચાર એવી ઘટનાઓ બની કે જે ઘટનાઓને કારણે જગતને ખ્યાલ આવી ગયો, ઓહો અમારી પાસે તો આ સ્થિતિ છે. બાકી 11 ગણગર ભગવંતો પાસે લગતી હોય ખ્યાલ. અને એટલે ગૌતમ મહારાજા આના બધા ઘણા બધા અર્થો નીકળે. એક તો લબ્ધિ હોવી, એટલે લબ્ધિ હોવાની પાત્રતા શું, લબ્ધિ હોય એની ક્ષમતા શું, લબ્ધિ વિકસે એને માટેની કેપેસિટી શું, આખો જુદો વિષય. પણ ગૌતમ મહારાજા છે, અષ્ટાપદ પધાર્યા છે, અષ્ટાપદ પધાર્યા પછી પ્રભુના ચૈત્યમાં અંદર પધાર્યા, સ્તવના વગેરે કરી ચૈત્યના નાદી કર્યું અને પછી ઓટલા ઉપર બેઠા છે. ત્યાં એક ઘટના બની, ખબર છે ઘટના કઈ? બે મિત્ર દેવો છે, મિત્રો છે, એકને દર્શનનો રસ છે અને એકને રસ નથી. આવું બને ને પતિ પત્નીમાં પણ એવું બને, મિત્રમાં પણ એવું બને. એટલે જેને દર્શનનો રસ હતો અષ્ટાપદનો, એને જેને દર્શનનો રસ નથી એવા મિત્રને એમ કહ્યું, ચાલને અષ્ટાપદ જઈને આવી કંપની આપવા ચાલ મારી જોડે. તો પ્રભુ માટે નહીં પણ મિત્રને કંપની આપવા માટે એ સાથે આવે છે. સાથે આવ્યા તે વખતે જેને રસ છે તો નિરાંતે અંદર ચૈત્યંદન કરે છે, અને જેને રસ નથી અને કેવળ વ્યવહારથી માણસ આવેલા હતા એટલે તો આટો મારી આમ કરી અને બાર રોટલા પર જીમ બેસે છે. ખ્યાલ આવે છે શું કહું છું? અને તે જ વખતે ગૌતમ મહારાજ આ બાજુ ઓટલા ઉપર બેઠા છે અને પેલો દેવ જે છે એ સામે ઓટલા પર બેઠો છે. હવે એની ભવિતવ્યતા જુઓ, એનું ભાગ્ય એવું જુઓ કે ગૌતમ મહારાજાને તે વખતે એને જોઈને વિચાર આવ્યો કે આ દેવ અત્યારે મનમાં શું વિચારે છે. ઓટલા પર બેઠા છે, ઔચિત્યના કારણે વિધિના ભાગ રૂપે ઔચિત્ય સ્વરૂપે બેઠા છે. પેલો ભાઈ પણ દેવ પણ બેઠો છે, એને એ કોની રાહ જોવે છે? ભાઈબંધની રાહ જોવે છે, આવે જલ્દી તો હવે જઈએ આગળ. અને તે વખતે ગૌતમ મહારાજાએ જોયું, ઓહો હો હો હો, આ દેવ મનમાં ને મનમાં મને જોઈને, ગૌતમ મહારાજાનું શરીર એવું હૃષ્ટ પુષ્ટ, એવું સુંદર, કોઈને પણ જોવું ગમે એવું સૌભાગ્ય નામ કર્મ, દીક્ષા લીધી ત્યારથી છઠના પારણે છઠથી ઓછું પચકાણ કર્યું નથી ગૌતમ મહારાજાએ. પણ તપ કરે એટલે શરીર શોષાય એવો નિયમ નથી. જે તપ કાયાના લેવલ પર થાય એ શરીર શોષવી નાખે, અને જો તપ આત્મા રસના લેવલમાં જાય તો શરીરને એનો ઘસરખો પણ ના પડે. આજની તારીખે તમને એવા કેટલાય મળશે કે જે મહાત્માઓના જીવનમાં કે જે અમુક શ્રાવકોના જીવનમાં તમે તપ જુઓ. આપણે અમદાવાદ આપણા બેન શું નામ, દર્શનાબેન નયનભાઈ, કેટલા વર્ષથી અઠ્ઠમના પારણે અઠ્ઠમ, એમની હોજરી અત્યારે આમ જોવા જાવ તો એટલી નાની કે આ પારણાના સમયમાં વધુમાં વધુ એ અડધી રોટલી જેટલો માંડ ખોરાક લઈ શકે. અને છતાં દર્શનાબેન ને અત્યારે તમે જુઓ તો બધી આરાધનામાં, બધી નિત્ય પ્રજ્ઞામાં, બધા નિત્ય પ્રસંગમાં એટલી સ્પીડમાં જે સ્વરૂપે દોડતા હોય, જે સ્વરૂપે જીવતા હોય, તમને દર્શનને જો મળ્યા હોય તો તમને ક્યારેય અહેસાસ પણ ન થાય કે આ સ્વરૂપે આવું હોઈ શકે. અને હું ને તમે બે દિવસના ઉપવાસ કરશું કદાચ, આજે એવું છે નહીં પણ કહી દઉં તમને, ખાલી અસત કલ્પના કરું છું, આરોગ્ય વ્યવસ્થા કરેલી છે. પણ કહેવામાં આવે કે ભાઈ એ ખાલી જ્ઞાનનું ભોજન છે, ભોજનની વ્યવસ્થા નથી રાખી. તો કે દીપકભાઈ થોડાક સંજોગો છે, અમે જઈએ છીએ, તમારે ધીરે ભાઈ તો તમે રહેજો. સમજાય છે શું બોલું છું? કાયાના સ્તરનો તપ હોય તો શરીર સુકવે એવું બને. જે તપ આત્માના પ્રદેશમાં પહોંચી જાય એનાથી પછી શરીર ઉપર એની અસર હોય જ થાય એવો નિયમ નથી.
અને તે વખતે ગૌતમ મહારાજા એવા એવા સ્નેહથી પેલા દેવને એમ કહે છે, કોની રાહ જુઓ છો? મિત્રની. એટલે એને ખબર પડી ગઈ કે હા, આ તો જ્ઞાની છે. તો કે હો, તમને ખબર પડી ગઈ? તો કે હા, મને લાગ્યું તમે મિત્રની રાહ જુઓ છો, પણ એને કદાચ વાર લાગે, તમને વાર્તા સાંભળવી છે. આવું કોણ કહે છે? આવું ગૌતમ મહારાજા પેલા દેવને કહે છે કે તમારા મિત્ર તો વાર લાગશે, તો વાર્તા સાંભળવી છે. હવે એક તો કહેનાર ગૌતમ મહારાજ હોય, શૈલી, રસાળતા, ગણધર નામ કર્મ એ તો હોય જ. અને પેલા ભાઈને એમ થયું કે આમને નવરા બેઠા છે, એના કરતા ચાલો વાર્તા સાંભળીએ. અત્યારે આ શનિવારે બીજું કઈ કામ નથી, ચાલો સિનેમા જઈ આવીએ. ઇટ ઇઝ નોટ અવર પ્રાયોરિટી. આ તો ફિલ ઇન ધ બ્લેન્ક્સ. બીજું બધું સચવાય, બીજું બધું અનુકૂળ હોય, શરીર અનુકૂળ હોય, જોબ અનુકૂળ હોય, મન અનુકૂળ હોય, કુટુંબ અનુકૂળ હોય, અને પાછું મૂળ હોય તો ભણવાની વાત. આ આપણું અનિવાર્ય જે દિવસે બનશે એ દિવસે આનું સ્વરૂપ સમજાશે કે આના ભોગે કશું જ નહીં, આની આગળ કશું જ નહીં, આની પાછળ કશું જ નહીં, આના માટે જીવન છે. એ તો જે દિવસે ખ્યાલ આવશે ત્યારે આ ગ્રંથ એમાંથી શ્વાસનો અનુભવ થશે. ખ્યાલ આવ? આપણા માટે તો કેવું છે, બધું થઈ જાય, બધું એનું કુળ આવે, બધું સચવાઈ જાય, અને પછી મન થાય તો પછી બેઠા છે દેવ. અને તે વખતે પેલા દેવ એને ગૌતમ મહારાજા પુંડરીક અને કંડરીકનું અધ્યયન કહે છે. બે મિત્રો અને બે ભાઈ, એક ભાઈને દીક્ષાનું મન થયું. હું આખી વાર્તામાં અત્યારે નથી જતો, તમારે મૂળ વાત કરવી છે પણ તમને લિંક કરી એટલે ત્યારે સમજાવવા કહું છું. પેલા બીજા ભાઈએ કીધું કે મને પણ દીક્ષા લેવા દો ને, તમને વૈરાગ્ય થયો છે, મને પણ વૈરાગ્ય થયો છે. તો કેમ, તારી ઈચ્છા છે? સા, તું દીક્ષા લઈ લે, હું પછી લઈશ. રાજ્ય સંભાળવું પડે એવું હતું, નીકળી ગયા. 1000 વર્ષનો ગાળો ગયો. જેણે દીક્ષા લઈ લીધેલી એના ચિત્તમાં સંસાર છૂટ્યો નહીં. એટલે 1000 વર્ષ સુધી પશ્ચાતાપ ચાલુ રહ્યો, ક્યાં છોડ્યું, ક્યાં છોડ્યું, ક્યાં છોડ્યું, ક્યાં છોડ્યું. અને એક દિવસ એવો તબક્કો આવ્યો, એવી ભૂમિકા આવી કે જેમાં એમ થઈ ગયું કે એ વખતે મનમાં એમ થયું કે હવે તો ભાઈને કહી દઉં અને પાછું પહોંચી જાઉં, આમાં મારું કામ નહીં. હવે જે રાજ્યમાં બેઠા હતા એને રોજ મનમાં મનમાં એમ થાય કે મારો ભાઈ કેવો સૌભાગ્યવાન, બધીમાંથી નીકળી અને કેવી સાધનામાં લીન છે, કેવો સાધનામાં સ્થિર છે, આ રાજામાં રાજા તરીકે છે, રોજ બધું વાપરે છે, ભોજન કરે છે, બધી સ્થિતિ છે, પણ ચિત્તમાં મુનિ છે. અને પેલા જે છે એને રોજ દેખાતી સાધના ચાલુ છે અને ચિત્તમાં રાજ્ય છે. 1000 વર્ષનો ગાળો પસાર થયો. 1000 વર્ષ પછી એવી ઘટના બની કે તમને ખ્યાલ છે, મને સમજાય છે. પછી એવી ઘટના બની, નગરની બહાર ઉભા રહ્યા છે, પહોંચ્યા છે પેલા મુનિ. દ્વારપાળે આવીને કહી દીધું કે આપણા ભાઈ મારા સાહેબ દીક્ષા લીધેલી એ આવે છે. અને તે વખતે વંદન કરવા માટે પોતે પહોંચે છે, પણ જેવા પહોંચ્યા ત્યાં દ્રશ્ય શું જોયું કે પોતાના ભાઈ આવે છે, સમાચાર મળ્યા રાજા. એટલે રજોહરણ જે હતું એને ઝાડની ડાળી પર મૂકી અને આમ પોતે બેસી ગયા છે. કેમ? તો કે ઉત્તમતા તો છે જ અંદર, પણ બોલવા માટેની સત્વની તાકાત નહોતી.
અને તે વખતે રાજા વંદન કરવા વખતે જોયું, ઓહો ઘટના તો આવી લાગે છે, ચિત્ત કંઈક બીજું છે. અને ઉત્તમતા એ હતી કે સામાને બોલવાનો અવસર આપ્યા વિના એના કલ્યાણમાં નિમિત્ત બની ગયો. તરત જ એમ કહ્યું, થાક લાગ્યો છે પણ મારી ખૂબ ભાવના છે, જે વસ્તુ હજાર વર્ષ સુધી તમે પાળી એ મને પાળવાનો અવસર આપો, અને જે વસ્તુ મેં તમારા વતી સાચવેલી છે એ રાજ્ય તમે. પોતાનો મુગટ ત્યાં આપ્યો, પોતે રજોહરણ લીધું, પેલા રાજા તરીકે પહોંચ્યા, પેલા મુનિ તરીકે નીકળ્યા, પણ ત્યાં સંકલ્પ લીધો કે હજુ તો મેં દીક્ષા વિધિવત લીધી નથી, એટલે જ્યાં સુધી ગુરુનો સંપર્ક ન થાય ત્યાં સુધી મારે ચારે હારનો ત્યાગ, કારણ કે ગુરુ પાસે દીક્ષા લેવાની છે. એ આમ નીકળ્યા અને આ બાજુ છે તે પેલા મહેલમાં પહોંચ્યા અને એમણે તરત જ કીધું, આ બનાવો આ બનાવો આ બનાવો, ઘણા દિવસથી આ નથી ખાધું આ નથી ખાધું આ નથી ખાધું, રસોઈયાના ઓર્ડરો આપ્યા. અને તે દિવસે સાંજ બપોરની આ ઘટના, સાંજનો સમય, અકરામ ત્યાંની જેમ જે કંઈ આવ્યું તે વાપર્યું, રાત્રે સૂર ઉપડ્યું અને એક્સપાયર થયું. હવે પેલી બાજુ કયો યોગ હશે કે પેલા જે મુનિ બન્યા આજુ એને એક હજાર વર્ષથી કોઈ પણ પ્રકારની ભૂખ્યા રહેવાની કે સાધના કે આરાધનાનો અવસર એને મળ્યો જ નથી. એટલે એ તો રાત્રે સાંજે એમણે કશું ભોજન લીધું નહીં, કારણ કે વ્રત શું છે કે નજીકમાં કોઈ પણ ગુરુની પાસે જઈ અને હું દીક્ષા લઉં, એટલે હજુ તો નીકળ્યા છે, સાંજનો સમય થયો, કોઈ દિવસ ભૂખ્યા રહેવાનો આદત કે અભ્યાસ નહોતો. રાત્રે એમને ભૂખના કારણે સૂળ ઉકળી તીવ્રપણે અને એમાં કાળ ધરવો, બંને ઘટના છે એક સાથે, અને એ કાળ ધરવો પામ્યા તો એક ઠેઠ ઉપર એક ઠેઠ નીચે, પુંડરીક અને ખંડરીકનું અધ્યયન છે. આ વાર્તા કોણ કરે છે, કોને કરે છે, એના દેવના. હવે આ જે અધ્યયન કર્યું એ વખતે એને એટલો સાંભળતી વખતે રસ પડ્યો, હૃદયમાં બહુમાન જાગ્યું કે કેવી સુંદર વાત છે. એટલે ઇનડિરેક્ટલી હી અન્ડરસ્ટુડ કે મેં ગૌતમ મહારાજાને જોઈને મનમાં વિચાર કરેલો કે સાધુઓ તો ખાઈ પીને જલસા કરતા હોય, સાધુ તો કઈ તપસ્વી હોય એવું જરૂરી નથી, જુઓ ને મારી સામે બેઠા છે કેવા હૃષ્ટપુષ્ટ છે. આ વિચાર મારા મનમાં હતો, મેં આ તપસ્વી એવા મુનિને આવી આ સ્વરૂપે એમની આશાધના કરી, એને ભાવ અહેસાસ થયો અને એટલું બધું ગમી ગયું, એટલું બધું ગમી ગયું કે પુંડરીક કંડરીક અધ્યયન જે હતું એ આખું કંઠસ્થ થઈ ગયું, આખું કંઠસ્થ થયું. એ જે મૂળ સૂત્ર, કારણ કે ગણધર મહારાજાની લબ્ધિ હતી કે જેને આપે એને કંઠસ્થ થાય. અને એ તો પછીનો પેલો દેવ આવ્યો, દેવ આવ્યો એટલે બંને જતા રહ્યા, બંને દેવલોકમાં પહોંચ્યા. અને બંને દેવલોકમાં પહોંચ્યા પછી એપ્રોક્સિમેટલી 500 વર્ષનો ગાળો ગયો. કેટલા વર્ષનો? 500 વર્ષનો ગાળો ગયો. અને 500 વર્ષમાં દિવસના 10 વખત એ પુંડરીક કંડરીક અધ્યયન યાદ કરે છે. કેટલી વખત પુંડરીક કંડરીક અધ્યયન કેટલી વખત યાદ કરે છે? 10 વખત. એક વખત અધ્યયનમાં 10 વખત દીક્ષા શબ્દ આવે છે. એક અધ્યયનમાં દીક્ષા શબ્દ કેટલી વાર આવે છે? 10 વખત. એટલે રોજનો કેટલી વખત દીક્ષા શબ્દનું બહુમાન પૂર્વક સંતોષ થયું? 100. આવું કેટલા વર્ષ સુધી? 500 વર્ષ સુધી. અને એનું પરિણામ એ આવ્યું કે પ્રભુ મહાવીરના નિર્વાણ પછી લગભગ 500માં વર્ષે એક ઘરે બાળકનો જન્મ થયો, અને જે બાળકનો જન્મ થતાની સાથે દીક્ષા શબ્દ સાંભળીને જેને જાતિ સ્મરણ જ્ઞાન થયું. અને જન્મતાની સાથે દીક્ષા શબ્દ ખાલી સાંભળ્યો અને તે વખતે પારણામાં જ જાતિ સ્મરણ જ્ઞાન થવું,
અને જાતિસ્મરણ જ્ઞાનના પ્રભાવે ત્યાંને ત્યાં અચિત્ત જળનો જ ઉપયોગ કરીશ અને સચિત્તનો ત્યાગ પારણામાં જેમણે કર્યો એ વજ્ર સ્વામીનું વાંચ્યા. સમજાય છે આ વાત? એ વજ્ર સ્વામીનો જીવ, એના પૂર્વભવની આખી આ વાત. આ ક્યાંથી પ્રગટી? ગૌતમ મહારાજાના ઔચિત્યમાં. સમજાય છે આ વાત? ગૌતમ મહારાજાના ઓટલા ઉપર બેસવાની પ્રોસેસ, એનું ઓટલા પર બેસવું, આ બંનેનું જે થવું એ તથા ભવ્યત્વ એ સ્વરૂપ. અને એ તથા ભવ્યત્વના કારણે આખી યાત્રા વજ્ર સ્વામીની જે પ્રગટી એ આ રીતે શરૂ થઈ. કેવું અદભુત છે ભગવાનનું શાસન! કેવી એક એક પરંપરાઓ, કેવા એક એક અનુષ્ઠાનો, કેવી એક એક વિધિઓ, પણ અજ્ઞાનના કારણે આ ચીજને સમજવામાં આપણે ઉણા ઉતરી. ખ્યાલ આવ્યો? તો મૂળ વાત જે આપણી જે ચાલુ થયેલી, સૂત્રના પહેલો પ્રકાર કયો, બીજો પ્રકાર, ત્રીજો વિકાસ, વિકાસ સૂત્ર, એમાં પંચસૂત્ર વગેરે આવે. રચયતા હરિભદ્રસ્વરી મહારાજા, અને હરિભદ્રસ્વરી મહારાજ એટલે આજની તારીખે જેટલા જાણકાર પુરુષો એમ કે જો હરિભદ્રસ્વરી મહારાજ ન થયા હોત તો પ્રભુ શાસનના આગમના મૂળ અર્થોને સમજવા માટે આપણે ટૂંકા પડ્યા હોત. બીકોઝ ઓફ હરિભદ્રસ્વરી મહારાજની પ્રજ્ઞા, એમની મેધા, એમની ક્ષમતા, કે એમણે આગમના ગ્રંથોને, આગમના અર્થોને એ સ્વરૂપે ઉઘાડી આપ્યા કે જેથી પ્રભુએ બતાવેલા અર્થ સુધી સંઘ પહોંચી શક્યો. અને સૌથી મોટો ઉપકાર હરિભદ્રસ્વરી મહારાજનો. અને હરિભદ્રસ્વરી મહારાજને સમજવા પણ અઘરા તો 400 વર્ષ પહેલા ઉપાધ્યાય યશોજી મહારાજ પધાર્યા, કે જે ઉપાધ્યાય યશોજી મહારાજે ને લઘુ હરિભદ્રસ્વરી કહેવાયા. અને જેમણે હરિભદ્રસ્વરી મહારાજને કઈ રીતે સમજાય એની ચાવીઓ ખોલી આપી. અને ઉપાધ્યાયજી મહારાજ સુધી પહોંચીએ તો એ ચાવી મળે, એ ચાવી લઈને હરિભદ્રસ્વરી મહારાજ પાસે પહોંચીએ તો આગમની ચાવી મળે, અને આગમ પાસે પહોંચીએ ત્યારે ભીતરના અજવાળા આપોઆપ ઉઠી શકે. અને આપણી પાસે આ સૂત્ર મનમાં આવ્યું છે. એટલે આનો સૌથી મજાનો ભાગ જે આખો એ છે કે આપણી પાત્રતા જે કંઈ છે એ પાત્રતાને આનાથી શું થશે શું. તો એક વાત છે કે ઉતાવળ ના કરશો, કહીશ તમે બને ત્યાં સુધી. તમને ખબર છે ડૉક્ટરને સર્જરી કરવી હોય ને, સીધા ઓપરેશન થિયેટરમાં કોઈ પેશન્ટને ન લઈ જાય, નુકસાન થાય. વાત સાચી ખોટી? કે પહેલા એને સાદામાં દાખલ કરશે, પહેલા ડૉક્ટરના બીજા બીજા ટેસ્ટ લેશે, પછી જોશે ડાયાબિટીસ અપ છે કે ડાઉન છે, બીજું બધું કરશે. આ બધું જ કર્યા પછી ઓપરેશન થિયેટરમાં લઈ જાય, ક્લોરોફોર્મ સુંઘાડે, સાયલન્ટ થાય. એક જેણે પૂછ્યું છે કે ડૉક્ટર ઓપરેશન થિયેટરમાં ક્લોરોફોર્મ શું કા સુંઘાડે, એટલે ચાલુ સર્જરી ડોક્ટરને સલાહ ન આપેલી. મારા તમારે છે ને આ બાજુથી નહીં, આ બાજુથી લેવાનું, તમારે આ રે પેલું લેવાનું, એટલે કે એટલે ક્લોરોફોર્મ આપવામાં આવે. કોઈ પણ વસ્તુ એની પ્રોપર રીતથી જ્યારે થાય, તમે ચા બનાવો ને એમાં પણ રીત હોય, તમે રોટલી બનાવો એમાં પણ રીત હોય, અને રીત વગર કરો એમાં ધંધાળા ખબર પડી જાય, અમે બનાવીને તમે બનાવો, ફરક પડે ને? આકારમાં ફરક પડે, ટેસ્ટમાં ફરક પડે, એનો એ જ લોટ, એનું એ જ પાણી, તમને તો વધારે અનુભવ મારા કરતા, મને તો ખરેખર નથી આવડતી, પણ ફરક પડે ને? એટલે કોઈ પણ વસ્તુ આપણે ત્યાં બીજી બધી રીતે સંસારમાં આ ચીજથી આપણે પરિચિત છીએ કે જન્મદિવસ કેમ ઉજવવો,
पिकनिक ની તૈયારી કેવી રીતે કરવી, શિબિર ની તૈયારી કેવી રીતે કરવી, કોઈ સાહેબ મને દેરાસર ની તૈયારી કેવી રીતે કરવો મનમાં આવે. એ તો ફિક્સ બટવો છે આપણો, રોજ સવારે નીકળે પછી. ઉત્તમ રીત વિના ઉત્તમ તત્વને પામી ન શકાય. આ રીત છે. કેમ આપણે આવ્યા એટલે પહેલું વંદન કર્યું, કેમ આદેશો માંગ્યા, અને પછી આ તો ખરેખર 5 કલાક 1.5 કલાક ભીના ભીના થઈને આ રીતે જો એ ચરણની પાસે બેસીએ, અહીંયા જ્ઞાન લેવું છે. તમે સરસ રીતે અહીં રંગોળી કરી શકો, પુષ્પો મૂકી શકો, દીવાઓ ગોઠવી શકો, હૃદયના ભાવોને જુદી જુદી રીતે ગુરુ તત્વની નજીક જઈ શકો. કારણ કે સવાર વાત મુજબ બહુમાન જેટલું તીવ્ર બનશે એટલી ભૂમિકા સ્પષ્ટ બનશે. ભૂમિકા સ્પષ્ટ હશે તો એક વાક્ય, એક વાક્ય અર્જુન માળી જે છે, કોઈ શિબિર ભરી નહોતી એમને, કોઈ શિબિર નહોતા એવા સંજોગ પણ અને નહોતી એવી રુચિ પણ. એના પિતાએ ચોખ્ખું કહેલું કે ભગવાન મહાવીર નામના એક અહીંયા રાજગ્રહની આજુબાજુ ફરે છે, એની વાણી તો ક્યારેય નહીં સાંભળતો, આટલું કીધેલું. અને એમાં જ્યારે અનાયાસે આપત્તિના કારણે જ્યારે એમાંથી પસાર થવાનું બન્યું છે, ત્યારે ભૂલથી 2-4 વાક્યો સંભળાયા, એ પણ પાછા ભૂલી જવાની મહેનત કરી હોય, તો પણ એ વાક્યો એના બીજનું કારણ બન્યા, એનું ઉપાદાન ઉત્તમ હતું. એનું ઉપાદાન એટલું ઉત્તમ હતું કે જેના કારણે અનાયાસે આપત્તિના સમયે અનિચ્છાએ સાંભળેલા વચનો પણ એના કલ્યાણનું કારણ બની ગયા, અને કેવળ જ્ઞાન સુધી એ ભૂમિકામાં એ જગતમાં રહી. તમે અને હું ધર્મને સમજવાની દિશામાં લગભગ ઊણા ઉતર્યા, એટલે એક તો કરતા નથી કશું, અને જે કઈ થોડું ઘણું કરીએ છીએ એમાં ગરબડ, એમાં કોઈ સ્પષ્ટતા આવે તો પંચસૂત્ર જે છે એ ખાતરી આપે છે કે ચિત્તની શાંતિ એનું પહેલું વરદાન છે. અને આનંદ ગંજી મહારાજે ઋષભદેવ ભગવાનના સ્તવનમાં આ વાત કરી, ઋષભજીવેશ્વર પ્રીતમ મારો રે, ઔર ને ચાહું કમ, રીજો સાહિબ સૌગન પરિહરે, ભજે સાદિયનુ ઋષભજીવેશ્વર પ્રીતમ પ્રસન્ન રે, પૂજન ફળ કહ્યું, પૂજા અખંડિત કપટ રહિત થઈ, આતમ અર્પણ આનંદ ઘન પદ રે, ઋષભજીવેશ્વર પ્રીતમ પ્રસન્ન રે, પૂજન ફળ કરું, હું તમારી જે કાંઈ પૂજા કરું
अष्ट प्रकारी पूजा करूं, चैत्य नंदन आदि करूं, तप वगैरह करूं, जे कहीं पण पूजा करूं, पूजा अनेक प्रकार हो सौथी श्रेष्ठ पूजा कही तो कि आज्ञा ना पालन नहीं तमे जे आज्ञा करी ए आज्ञा नु पालन ए तमारी पूजा छे। अच्छा वात निकली એટલે ખુલાસો ખાલી કરી દઉં, જીવરાય સૂત્રમાં જે છેલ્લું બોલીએ છીએ ને આપણે સર્વ મંગલ મંગલ્ય, એ કથા બોલો છો બધા, સર્વ મંગલ મંગલ્ય આનો અર્થ શું, સાદો અર્થ સર્વ મંગલમાં પ્રથમ રજતો, પછી સર્વ કલ્યાણ વિજયભાઈ સામાન્ય શું કરી છે, સિન્સિયર નહીં લીધા, સામાન્ય અર્થે શું કરીએ છીએ, બધા ધર્મો કરતા જૈન દર્શન શ્રેષ્ઠ, આ અર્થ કરીએ છીએ। હવે તમને એક સાદો સવાલ પૂછું, કોઈ સજ્જન માણસ પણ પોતાના મોઢે પોતે શ્રેષ્ઠ છે એવું ન બોલે, દુનિયા કે છે પોતે પોતાના મોઢે પોતાની શ્રેષ્ઠતા ઉત્તમ પુરુષો કહેતા નથી। આ સૂત્ર કોનું રચેલું છે, ગણધર ભગવાન, તો ગણધર ભગવાન તો પોતે પોતાના મોઢે પોતે શ્રેષ્ઠ છે એવું કયા ભાવ, કયા ભાવ થી કહે, સમજવા જેવું છે। અર્થની નજાકતા શું છે, અર્થનું સ્વરૂપ ન સમજીએ એટલે કેટલો અનર્થ કરી બેસીએ। અર્થ છે પ્રધાનમ સર્વ ધર્માણમ, એટલે કે હું જે કઈ ધર્મ કરું છું, હું સામાયિકનો ધર્મ કરતો હોઉં, પૂજા કરતો હોઉં, પ્રતિક્રમણ કરતો હોઉં, આઈમેલ કરતો હોઉં કે દીક્ષા પાડતો હોઉં, એ બધા જ ધર્મ જે કઈ છે મારા, એમાં પ્રધાન મુખ્ય શ્રેષ્ઠ કઈ છે, વાત મુખ્ય શું છે, તો કે જૈનમ જૈતી શાસનમ, અને શાસનનો અર્થ આપ્યો છે આજ્ઞા, શાસનનો અર્થ શું આપ્યો છે આજ્ઞા। પ્રધાનમ સર્વ ધર્માણમ, હું જે કઈ પણ ધર્મ કરતો હું, આપણે અર્થ ન સમજ્યા એટલે આપણે જગતના ધર્મોની સાથે તુલનામાં ગયા, સમજાય છે આ વાત મુદ્દો, આ વ્યાખ્યા હરિભદ્ર સુરી મહારાજે મારા ઘરની, એનો અર્થ શું થયો કે હું જે કઈ પાલન કરતો હોઉં, જે કઈ આરાધના કરતો હોઉં, જે કઈ આચરણ કરતો હોઉં, જે કઈ તપ કરતો હોઉં, એ બધામાં પ્રાણ સ્વરૂપ જો હોય તો પ્રભુની આજ્ઞા છે। એટલે કે જે મારી આરાધનાના મૂળમાં કેન્દ્રમાં ભગવાનની આજ્ઞા ન આવે એ સજીવ નથી, એ સપ્રાણ નથી। પ્રધાનમ સર્વ ધર્માણમ, હું જે કઈ ધર્મ કરું છું એમાં પ્રધાન, એમાં શ્રેષ્ઠ મુખ્ય, પ્રધાનનો અર્થ મુખ્ય, એક જ શબ્દ એના ઘણા બધા અર્થો, અસંખ્ય અર્થો, દરેક શબ્દના અસંખ્ય અર્થો। અત્યારે એક પુસ્તક છે ભારતમાં ઉપલબ્ધ, રાજાનું દદાતું સૌખ્યમ, એ એક વાક્ય એના લગભગ 3.5 લાખ થી વધારે અર્થ એમાં પબ્લિશ કરેલા છે। એક વાક્ય રાજાનું દદાતું સૌખ્યમ, એના 3.5 લાખ જેટલા અર્થો તો ઓલરેડી એમાં પબ્લિશ કર્યા છે એક જ વાક્યના। અને પ્રભુ તો ત્યાં સુધી કહે છે કે શ્રુત જ્ઞાનનો દરિયો એટલો મોટો છે કે એક એક શબ્દના અસંખ્ય અર્થો છે,
ક્યારે કયો કયા ટોનમાં કઈ રીતે કોના દ્વારા કેમ વપરાયેલો એના આધારે નો અર્થ નીકળ્યો. એક છોકરાને એના માતા પિતાએ સમજાવ્યું કે આપણે કોઈના ઘરે જઈએ ને ત્યારે આગ્રહ કરે તો આપણે બસ બસ એમ કહેવાનું. સાંભળવાનો તો આગ્રહ કરે પણ આપણે બસ બસ કહેવાનું. છોકરાએ સાંભળ્યું હતું કે આપણે બસ કહેવાનું. અને જેમના ઘરે જમવા ગયા, પૂરણપોળી હતી, પેલા એ ખાડો કર્યો, પેલા એ ઘી આપવાની શરૂઆત કરી, એટલે છોકરાને યાદ આવ્યું કે બાપાએ શું કીધેલું, એટલે તરત એને કીધું બસ. ભગવાને જે ટોનમાં કીધેલી આરાધના કરવાની એ ટોન પકડાયો. સમજાય? એક જ શબ્દના અનેક અર્થો. અને માટે મતી કલ્પનાથી આરાધના કરવાની ના પાડી, ચોપડીમાં જોઈને જાતે વાંચી લેવાની આરાધનાની ના પાડી. કારણ કે હું મારી બુદ્ધિ પ્રમાણે, હું મારી ક્ષમતા પ્રમાણે એનો અર્થ કરી લઈશ તો આખી જિંદગી હું ખોટા અર્થમાં ચાલ્યો ગયો. એના કરતા મને કોઈ નથી મળ્યું તો જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી હું આ ગ્રંથને રોજ રોજ ધૂપ દીવો કરી હૃદયના પાસે ધારણ કરી અને માત્ર વગર ખોલીએ એની સામે આંખના આંસુથી ભક્તિ કરીશ ને તો અર્થ આપોઆપ ઉઘડવાની શરૂઆત થશે. કેમ? તો કે મારું કાર્ય બહુમાન પૂર્વક પ્રવેશવાનું હતું, એ હું કરું તો બાકીનું કામ તો ઓલરેડી ઇલેક્ટ્રિક સિટી તો છે જ. ઇલેક્ટ્રિક સિટી તો ઓલરેડી છે. પ્રભુની કરુણા, અસીમ કરુણા સતત વર્ષે છે. પણ મારી ભૂમિકા જે હતી એ જ કરવાનું હતું. અને એટલે ઈચ્છા થઈ કે તમારી બધાની સાથે આ પંચસૂત્ર એનો આપણે બધા જ સ્વાધ્યાય પ્રેમથી કરીએ. પહેલી ઈચ્છા એ છે કે શરૂઆતમાં તે સૂત્ર આપણે બધા જ બહુમાનપૂર્વક લઈએ. હાથમાં પુસ્તક લો અને સૌથી પહેલું બે નંબરનું પાનું છે, જોશો એટલે ખ્યાલ આવશે. પિંક કલરમાં અરિહંત ભગવાન બેઠા છે. અરિહંત ભગવાનના ખોળામાં પ્રભુ, એટલે ઇન્દ્ર મહારાજાના ખોળામાં ભગવાન છે. આવું સાંકેતિક ચિત્ર પહેલું ખુલ્યું છે. બળદ રૂપે અભિષેક ભગવાનનો થઈ રહ્યો છે અને ઇન્દ્ર મહારાજા કળશથી આજુબાજુમાં ઉભા રહીને ભક્તિ કરે છે. અને મેરુનું સિંહાસન છે, મેરુ ઉપર પ્રભુ બિરાજમાન છે. સમજાય છે આ ચિત્ર? આ પહેલી પ્રાર્થના એ છે, ભગવાન ઇન્દ્રના ખોળામાં હૃદય પાસે રહેલા ભગવાનની જેમ, હે ભગવાન હું તમને મારા હૃદયમાં ધારણ કરું છું. આ ચિત્રમાં ઉપરના ભાગમાં બળદ રૂપે રહેલા જે ઇન્દ્રના રૂપ છે એ મારું જ સ્વરૂપ છે. તમે નહોતા મળ્યા ત્યાં સુધી જળ બુદ્ધિથી મારામાં અજ્ઞાનના કારણે બુદ્ધિના વિકાસ વિના, આપણે જાડી ભાષા નથી કહેતા, બળદિયા જેવો છે, નામી બુદ્ધિ જ નથી, તો હું એવો જ છું ભગવાન. અને આજે હું તમને વિનંતી કરું છું કે હે ભગવાન તમે મને આ સૂત્રના દાન દ્વારા મારા હૃદયમાં આ સૂત્રરૂપી અભિષેક આપનો થાય અને સૂત્ર સ્વરૂપે મારા હૃદયમાં બિરાજમાન થાવ એવી મારી પ્રાર્થના છે. પ્રભુ કૃપારસ તું વરસાવજે, મુજને નિત પ્રેરજે.
કેટલી સ્પષ્ટ છે. આવી એક હરિભદ્રસ્વામી મહારાજનું વિધાન બહુ ગજબ છે કે અત્યાર સુધી તમે અને મેં અનેક ધર્મ આરાધના ભૂતકાળના અનેક ભાવોમાં કરી છે, છતાં પણ આપણો વિસ્તાર હજી થયો નથી. તો એનું કારણ આપણો વિસ્તાર નથી થયો, એનું કારણ આપણે ધર્મની પ્રવૃત્તિ નથી કરી એ નથી, અધર્મની નિવૃત્તિ નથી કરી તે છે. પાછા મુદ્દો સમજો, તમે અને મેં ધર્મની પ્રવૃત્તિ નથી કરી એવું નથી, પણ આપણે અધર્મની નિવૃત્તિ નથી કરી એ છે. અને એટલા માટે સૌથી પહેલું ચરણ મેં મૂક્યું કે પ્રભુ કૃપા રસતુ વરસાવજે, અહિતથી મુજ નિત્ય નિવારજે. જીવનમાં હિતદાયક પ્રવૃત્તિ હું કરી શકું તો બહુ સરસ, પણ એ બીજા ક્રમે, પહેલા ક્રમે અહિતથી મારી નિવૃત્તિ. રૂમમાં પ્રવેશ્યા, સ્વિચ પાડી, લાઈટ થઈ, એટલે સ્પષ્ટ થયું કે અહીંયા બારી છે, અહીંયાથી પડી જવાય બહાર નીકળીએ તો. અહીંયા દરવાજો છે, એમાં રૂમમાંથી જઈ શકાય. આ દિવાલ છે, અહીંયા જઈએ તો માથું અથડાય. હવે રસોડામાં જઈ અને દરવાજામાંથી રસોડામાં જઈ દૂધ બનાવીએ કે રોટલી બનાવીએ એ હિતની પ્રવૃત્તિ થઈ, પણ આ દિવાલ સાથે માથું અફાડીએ એ અહિતની પ્રવૃત્તિ થઈ. તો રોટલી બનાવતા ન આવડી તો 4 કલાકમાં મરી નહીં જઈશું, સમજો મુદ્દો. પણ માથું અહીંયા જોરથી 4 વાર અથાડ્યું તો 4 કલાક જીવી નહીં શકીએ એવું પણ બને. સમજાય છે મુદ્દો નહીં? અહિતની પ્રવૃત્તિ ચાલુ હશે તો એ એકાંતે નુકસાન કરશે, કરશે અને કરશે. મને આ સૂત્ર ભણતા ન આવડે, આ સૂત્ર ભણવા બેસવું એ હિતની પ્રવૃત્તિ છે, પણ સૂત્ર ભણતા વખત પહેલા જ્ઞાનના પ્રત્યેની અહિતની નિવૃત્તિ ન કરવું. સમજો કે પગ લાગે, થૂક લાગ્યું, ઉપેક્ષા કરું, નિંદા કરું, ગમે તેમ મૂકી દઉં, જ્ઞાનીની પ્રત્યે બહુ અપમાન કરું, આ બધું અહિત છે. અહિતની નિવૃત્તિ ન કરું, અને કદાચ આ પ્રવૃત્તિ અહિતની કરું પણ કરો તો પણ એ અર્થમાં પરિણામ ના આવે. અને એટલા માટે આ પ્રાર્થનામાં બહુ સ્પષ્ટ લખ્યું, પ્રભુ કૃપારસતુ વરસાવજે, પ્રભુ આપણે બહુમાનપૂર્વક બેઠા
તમારા બધાનો વિનય, તમારા બધાનો હૃદયનો ભાવ, એના થકી આ વસ્તુ વધારે સ્પષ્ટ બની રહી છે. આ સાથે યાત્રા છે. હિત પથે મુજને નિત પ્રેરજે, શબ્દ છે બહુ મજાનો. મોટે ભાગે આપણી હિતની પ્રવૃત્તિનું આલંબન બીજા છે. કોકનું જોયું, કોકનું સાંભળ્યું, કોકનું કંઈક થયું અને એના કારણે પ્રવૃત્તિ શરૂ થઈ ગઈ. આવું બને કે ના બને? હા, પણ કોકના આલંબનથી શરૂ થયેલી પ્રવૃત્તિ બહુ લાંબી ટકતી નથી. આવો પણ અનુભવ છે કે નહીં? ઢીલા પડી જઈએ. આજે અત્યારે સાંભળી, આજે એટલા બધા કદાચ ભગવાનની કૃપાથી મનમાં શું વિચારો આવે, હવેથી આમ કરવું છે, હવેથી આમ કરવું છે, હવેથી આમ કરવું. અને હોલની બહાર નીકળશો ત્યાં સુધીમાં તો એમાં મોટો સેન્ટીગ્રેડમાં ઘટાડો આવી જશે. કારણ આ બહારથી આવેલું આલંબન હતું. અને જે ઘટાડો ખબર છે, નર્સરીમાંથી આપણે છોડ લાવીએ ને, એની પર ગુલાબ ને બધું ઉગેલું હોય, પછી આપણા ઘરે જયારે લાગે ને ત્યારે પહેલી પ્રક્રિયા શું ખબર છે? એ બધા છોડ, એ બધા ગુલાબ ખરી પડે. પછી એના મૂળિયા આપણા ઘરની જે બગીચો છે એને માટી સાથે એકરસ બને. પછી એ માટી સાથે એકરસ બનીને આપણું પાણી, આપણું ખાતર અને બધું થઈ, અને પછી આપણા ઘરના આંગણનો છોડ બને, અને પછી એમાં ગુલાબ આવે, એ આખી લાઈફ ટાઈમ આવતા રહે જ્યાં સુધી એનામાં જીવ હોય ત્યાં સુધી. એમ બહારના આલંબનથી છોડ લાવવાનો, પણ એને પોતાના આંગણાની ધરતી સાથે એકરસ કરવો પડે. એને પોતાના આંગણાનો છોડ બનાવવો પડે, પોતાનું ખાતર, પોતાની માવજત, પોતાનું પાણી એને સિંચવું પડે. કોકના તે વેણને વીણી વીણીને વીરા, ઉછા ઉધીરા ન કરીએ, હૈયે ઉગે એવી હૈયાની વાતને ફૂલ જેવ કોરમથી કરીએ. મકરંદભાઈ દવે, કોકના તે વેણને વીણી વીણીને વીરા, ઉછા ઉધીરા ન કરીએ, હૈયે ઉગે એવી હૈયાની વાતને ફૂલ જેમ પરમથી કરીએ. પોતાની વાંસળી પોતે વગાડીએ અને રેલાવી દઈએ સૂર, પોતાની વાંસળી પોતે વગાડીએ અને રેલાવી દઈએ સૂર, જીલનારા એને જીલી જ લેશે ભલે પાસે જ હોય કે દૂર. જીલનારા એને જીલી જ લેશે ભલે પાસે જ હોય કે દૂર, રૂડા રૂપાળા સઢ કોકના શું કામના. રૂડા રૂપાળા સઢ કોકના શું કામના. દરિયામાં ગયા હોઈએ અને દરિયામાં મોટી મોટી સ્ટીમરો ઘણાની બધાની હોય, આપણને તરવા કામ આવે? પોતાને તુંબડે તરીએ, પોતાને તુંબડે તરીએ, પોતાની પાસે નાનકડું તુંબડું હોય પણ એ પકડી રાખશું, પોતાની પાસે એક નાનું આરાધનાનું બીજ હશે તો તરી જવાશે. કોકના દર્શનાબેન જેવા મોટા મોટા જહાજ હશે, એ આલંબન તરીકે કામ આવશે, પણ દરિયામાં ડૂબતી વખતે આપણું પોતાનું તુંબડું જોઈશે. એક ધર્મ પોતાનો મજબૂત, એક શ્રદ્ધા પોતાની અંદરની મજબૂત, એક ગ્રંથ પોતાનો મજબૂત, અસ્થિ મજ્જા રૂપે બની ગયેલો એકાદ ધર્મ પણ પોતાનો. પછી 108 નૌકાર હોય, પછી એક પ્રતિક્રમણ હોય, એક આંબેલનો તપ હોય, એક નૌકા શરૂ પછકાણ હોય, જે કંઈ પણ એ પોતાનો બનેલો, એટલે અસ્થિ મજ્જા રૂપે બનેલો, એના બધા તાણા વળાયામાં કાંઈ ફરક પડ્યા વિના અંદર ઉતરી ગયેલો હોય, અંદર એવો એક ધર્મ હશે. પોતાની વાંસળી પોતે વગાડીએ અને રેલાવી દઈએ સૂર, જીલનારા એને જીલી જ લેશે ભલે પાસે જ હોય કે દૂર, રૂડા રૂપાળા સઢ કોકના શું કામના. પોતાને તુંબડે તરીએ, આનો અર્થ કોકની નિંદાનો નથી, તમે અર્થ સમજો. સમુદ્રમાં પડ્યા હોઈએ અને તરવાની જ્યાં જરૂર પડે એ વખતે બહારથી દેખાતા ઉત્તમમાં ઉત્તમ જહાજ હશે, એ આપણને કેવી રીતે ઉતારી શકવાના? આપણી પાસે ભલે નાનકડી હોડી, નાનકડું તુંબડું, તુંબડું કહો છે ને, આમ એનું ઇંગ્લિશ તો નથી કહો, તુંબડાને શું કહે, તમે બધા ગુજરાતી સ્પષ્ટ છો, જે આપણને અંદર ડૂબવા ન દે એવો એક ધર્મ, એવો અસ્થિમજ્જા રૂપ થયેલો હોય
વંચુલના જીવનમાં એક પ્રતિજ્ઞા મજબૂત બની. પ્રતિજ્ઞા કેવી હતી કે આપણને તો જીવનમાં ક્યારે પણ આવી પ્રતિજ્ઞાનો તો વિચાર જ નથી આવતો, કારણ કે આપણે આપણી સમજણથી કે આપણને મળેલા સંજોગોથી એના કરતા ઘણી આગળની પ્રતિજ્ઞામાં ઓલરેડી આવી ચૂક્યા છે. મજા નથી કરવું સાચા અર્થમાં. કારણ કે એમણે પ્રતિજ્ઞા શું લેવી પડી, શું છે વંચુલની ચાર પ્રતિજ્ઞાઓ યાદ કરો? કાગડાનું માંસ નહીં ખાવ, એનો મતલબ શું કે બીજા બધા માંસ મારે માટે ત્યાજ્ય નથી. સમજાય છે? અને તમે આ હોલમાં બેઠેલા મોટા ભાગના એવા હશે, કહેતા હશે કે અમે તો જમીન કન્ને પણ અડ્યા નથી. માંસની વાત તો બહુ દૂર થઈ ગઈ, અમે તો જમીન કન પણ મા બાપ એવા સંસ્કાર આપ્યા, કોઈ દિવસ જોયું જ નથી અને કોઈ દિવસ જમીન કન વાપર્યું જ નથી. એટલે એ દ્રષ્ટિએ પરસ્ત્રીમાં શું, પરસ્ત્રીમાં કઈ છૂટ રાખી? અમે રાજાની રાણી, રાજાની રાણી સાથે સંબંધમાં નહીં જવું. એનો મતલબ બીજા બધા સાથેના સંબંધો હજી ખુલ્લા છે, જ્યારે તમારા મારા જીવનમાં એ શક્યતાઓ નહીવત છે. એટલે હું એ અર્થમાં કહું છું કે એના કરતા ઘણી મોટી મજબૂત દેખાતી પ્રતિજ્ઞાઓ જીવનભર તમે ને હું જીવતા આવ્યા છે અને હજી કદાચ જીવશું, પણ છતાં એની એ પ્રતિજ્ઞા એના કલ્યાણનું કારણ બની ગઈ. આપણી આ પ્રતિજ્ઞા આપણા કલ્યાણનું કારણ બનશે કે નહીં આપણને ખબર નથી. એમ આઈ રાઈટ ઓર રોંગ? કારણ એણે એ પ્રતિજ્ઞાને પ્રાણના ભોગે સાચવી, કારણ કે પોતાની હતી. સમજાયું? અને આપણી પ્રતિજ્ઞામાં ઢગલો વિકલ્પ આવી શકે. આ તો આવી છૂટ તો લેવી જ પડે. રાત્રે તો કોઈ દિવસ નથી ખાતો, પણ હવે ડૉક્ટરે કીધું છે રાત્રે દૂધ નહીં પીએ તો મારે આ તકલીફ થાય છે. પેલું શરીર છે ભાઈ, કરવું જ પડે. દૂધ પીવું કે ન પીવું એની હું ચર્ચા નથી કરતો, પણ મારી પ્રતિજ્ઞા પ્રાણવાન નથી. પ્રાણવાનનો અર્થ શું છે? પ્રાણ જાય તો ભલે જાય, પણ પ્રાણના ભોગે પણ એ નહીં જાય એવી જે દ્રઢતા છે. જડતા અને દ્રઢતા એ બેમાં ફરક છે. કોઈના વિષયનો આગ્રહ એ જડતા છે અને પોતાના વિષયનો આગ્રહ એ દ્રઢતા છે. સમજાય છે આ વાત? તો દ્રઢતા પોતાના વિષયમાં હોય, હું નથી કરતો. દુનિયાના વિષયમાં જડતા જડતા થઈ જશે. તો અહીંયા અહિતની નિવૃત્તિ એ પહેલું ચરણ મૂક્યું. હરિભદ્રશ્રી મહારાજને સ્મરણ કરીએ, હરિભદ્રશ્રી મહારાજને પ્રણામ કરીએ. હરિભદ્રશ્રી મહારાજથી માનીને અત્યાર સુધીમાં આવેલા તે મહાત્માઓ જેમણે આ પંચસૂત્ર સાચવ્યું, કેટલા મહાત્માઓ હશે હજાર વર્ષના ગાળામાં જેમણે પોતાના હાથે પંચસૂત્ર લખ્યું હશે, જેણે હસ્તપ્રતો સાચવી હશે, જેણે જ્ઞાન ભંડારો સાચવ્યા હશે, જેણે ભંડારની અંદર આ ગ્રંથો સાચવ્યા હશે, જેમણે કંઠસ્થ કર્યું છે, જેમણે હૃદયસ્થ કર્યું છે, જેમના જીવનમાં અખંડ આનો પાઠ ચાલે છે, એવા જે જે આત્માઓએ પંચસૂત્ર ધારણ કર્યું એ બધાને પ્રણામ કરી, એ બધાના ચરણોમાં વંદન કરી અને હવે આપણે પંચસૂત્રમાં પ્રવેશ કરીએ. નમો વીરાગાણમ, નમો વીરાગાણમ, સવર્ણૂણમ, સવર્ણૂણમ, દેવિંદ પૂયાણમ, દેવિંદ પૂયાણમ, જહટ્ય વત્વાયણમ, જહટ્ય વત્વાયણમ, તિલુક્ક ગુરુણમ, તિલુક્ક ગુરુણમ, અરહંતાણમ ભગવંતાણમ, અરહંતાણમ ભગવંતાણમ. હું વિતરાગ ભગવાનને પ્રણામ કરું. પહેલા આપણે પ્રારંભિક સાદા અર્થમાં જઈએ, પછી એના વિશેષ અર્થમાં જઈએ. સૌથી પહેલો વિતરાગને નમસ્કાર કેમ કર્યો? તે કે આ જે કંઈ પણ જ્ઞાન મને આવી રહ્યું છે એના આપનારા ભગવાન પોતે છે. એટલે કૃતજ્ઞ ભાવે સીધા પ્રણામ કર્યા. હરિભદ્રશ્રી મહારાજની શૈલી આપણે પરિચયમાં ન હોઈએ તો હું કહી દઉં તમને, પરમ તાર્કિક પુરુષ, લોજિક, અને લોજિકના એટલા ક્લાસ લેવલમાં તમને મને આશ્ચર્ય થાય. અત્યારે રાજકોટમાં એક મહાત્મા છે, આજથી દસેક વર્ષ કે અગિયાર વર્ષ પહેલા આવો જ્ઞાનનો એક પ્રસંગ અમદાવાદમાં ચાલુ હતો.
સ્રોત જલધી પ્રવેશે નાવા, એમાં એ 10 વર્ષનો દીકરો બેઠેલો છે. મહાત્માએ ઉપાધ્યાય મહારાજ ઉપરનું 32-32 ઉપરનું એટલું મોટું કાર્ય કરેલું યશો વિજયજી મહાત્મા, અત્યારના યશો વિજયજી મહાત્મા, હા વિશ્વ કલ્યાણ વિજયજી મહારાજના શિષ્ય, ભુવનભાનુસુરી મહારાજના પર શિષ્ય, એમનું એક 32-32 એટલું પ્રસિદ્ધ પ્રચંડ કાર્ય હતું આપણને ખબર પડી. એટલે મને કુદરતી આ 2 વર્ષ પહેલાની વાત, તે વખતે સહજ રીતે સંગવારે બધા આવ્યા કે દીપુભાઈ આવી સરસ ગ્રંથની રચના થઈ છે અને આપણે વિમોચન જેવું રાખવું છે, તમે કંઈક માર્ગદર્શન આપો. મેં કીધું કે પહેલાં તો સાંભળ્યું એટલે એટલો નાચી ઉઠ્યો, હું આવી રચના આ સ્વરૂપે થઈ, હું આપણે મહાત્માની પાસે જઈશું, અત્યારે બધી ચર્ચા પછી કરશું. સાહેબ ઓપેરામાં બિરાજમાન હતા, સાહેબની પાસે ગયા, સાહેબને વંદન કર્યું. સાહેબ શું ગજબ, કેટલા વર્ષોના શ્રમ, કેવું સાહિત્ય સર્જ્યું, કયા સ્વરૂપે. સાહેબ બિલકુલ નિષ્પૃહ, જાણે કાંઈ કર્યું નથી, પછી મેં કીધું કે આ શનિવારે આવ્યા છે કે વિમોચન કરવું છે, મને આ વાત બેસતી નથી. આ ઘટનાનો તો એક આખો ઉત્તમમાં ઉત્તમ ઉત્સવ થવો જોઈએ, સંઘને જાણ થવી જોઈએ કે આવી રચનાઓ થઈ શકે, અને આ ઉતાવળ પણ નથી કરવું આપણે. સાહેબ મને 2 મહિનાનો સમય આપો, 1 મહિના પછી જો મનમાં ઉગશે તો અમે તૈયારી કરીને સંઘની વચ્ચે આ પ્રસંગ કરીએ. સાહેબ કે મારું કાર્ય પૂર્ણ થયું છે, તને જે યોગ્ય લાગે તમારી રીતે તમે જોજો. બધું મુલતવી રાખ્યું અને એ 2-1 મહિનાનો સમયગાળો કંઈક હતો. એમાં અમદાવાદમાં આંબાવાડીમાં શ્રેયસ ફાઉન્ડેશનની જગ્યામાં મોટી એક નાવ બનાવી, શ્રુત જલધી પ્રવેશે નાવા, એ આખો પ્રસંગ ભગવાનની કૃપાથી થયેલો. અને અનેક ધર્મોના ધર્માચાર્યોની હાજરીમાં, અનેક જુદા જુદા સાહિત્યના વિદ્વાનોની ઉપસ્થિતિમાં એક જૈન સાધુનું સર્જન શું હોઈ શકે, ખુલ્લામાં પ્રકૃતિના વાતાવરણમાં ચારે બાજુ વૃક્ષો, એની વચ્ચે વહેલી સવારે લગભગ 5:30-6 વાગ્યા સુધી આખો એ પ્રસંગ ભગવાનની કૃપાથી ઉજવાયેલો 11 વર્ષ પહેલા. એમાં એક છોકરો બેઠેલો 10 વર્ષની ઉંમર, અને એ ઘટનાનું બીજ એના હૃદયમાં કેવું ઊંડું પડ્યું હશે કે આપણે બધા જેમ પ્રસંગ પૂરો થાય એટલે નૌકાશી તરફ જઈએ, એટલે એ છોકરો ઊભો થઈને યશો વિજયજીની પાસે ગયો અને આંગળી પકડીને કહે કે આવું સુંદર સર્જન કર્યું, આવું સુંદર, આવું બધું મોટું, આટલું સુંદર જે વર્ણન થયું કે આવું આવું થયું.